ભરૂચની આદર્શ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી ચોરાયેલા બાઇક તેમજ અન્ય એક બાઇક સાથે દહેજ ખાતેથી એક ઝડપાયો. ભરૂચ શહેરમાં એક માસ અગાઉ આદર્શ હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાયેલ બાઇક તથા અન્ય એક શંકાસ્પદ બાઇક સાથે બાઇક ચોરને દહેજ ખાતેથી ઝડપી પાડી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બાઇક ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યો છે. ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક MS ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉક્ટર લીના પાટીલનાઓ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી તથા વ્હીકલ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર KD મંડોરા LCBના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત સૂચનાઓ અન્વયે વણ શોધાયેલ મિલકત સંબંધી તથા વ્હીકલ ચોરના ગુનાઓ શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા, જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દહેજ ચોકડી ખાતેથી બે શંકાસ્પદ બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીને બંને મોટરસાયકલના કબજા બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં, જેથી ભરૂચ LCB કચેરી લાવી ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી ભાગી પડેલ અને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આદર્શ હોસ્પિટલના પાર્કિંગમાંથી એક માસ અગાઉ ચોરાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાની કબૂલાત કરેલ, જેથી આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારું ભરૂચ શહેર ADV પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. વલીભાઈ બાબરિયા, JDTV ભરૂચ. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્વ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ,
वर्ष दरमियान बाळकोना टेलेंट माटे जुदा जुदा प्रकारनी स्पर्धाओ स्कूल मां दरेक त्योहारनी उजवणी स्कूल मां विविध डेनी उजवणी संस्कार लक्षी व्याख्यानो योग राइफल शूटिंग वर्षोत्सव उत्सव वृक्षारोपण पर्यावरण की जाळवणी शिक्षक दिन विद्यार्थियों कर्मचारी दिवस कराटे डांस स्केटिंग तेमज खेल महाकुंभ जेवी अनेक प्रवृत्तियों प्रतिभा शुद्ध स्पर्धाओ आंतरराष्ट्रीय स्पर्धाओ स्पोर्ट डे नी उजवणी बाळको माटे विशाळ मैदान रमत गमत ना साधनो आखो कैंपस सीसीटीवी कैमरा थी सज दरेक क्लासरूम मा पण सीसीटीवी कैमरा बाळको माटे मिनरल वॉटर नी सुविधा डिजिटल शिक्षण कम्प्यूटर रूम प्रयोगशाळा कॉन्फरन्स हॉल ऑडिटोरियम हॉल पुस्तकालय बाळको मां रहेल शक्तिओ बाहर लावा वर्ष दरमियान सांस्कृतिक कार्यक्रमो महिला सशस्त्रीकरण ना कार्यक्रमो वालियो साथे मीटिंग अनेक सुविधाओ साथे अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल आपणा बाळकोना उज्ज्वल भविष्य ने लईने एक वार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्याविहार स्कूल नी अवश्य मुलाकात लो स्थळ अवरोन इंग्लिश मीडियम स्कूल रेलवे स्टेशन रोड तालुको प्रांति जिल्लो साबरकांठा મારું નામ ભગવતી જૈન છે મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું મારું નામ સૌમ્યા જૈન છે હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે એન્યુઅલ ફંક્શન સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર વાલી મિત્રો હું દર્શિલ દેસાઈ પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો થેન્ક યુ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ
વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.